ફ્રેન્ડ્સ કૃષા ટેસ્ટ ગુજરાતી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે દરેક ગુજરાતીના ઘરમાં ખમણ તો બનતા જ હોય છે પણ આજે આપણે ખમણની એક અલગ વેરાયટી બનાવીશું આજે આપણે બનાવીશું સેન્ડવીચ ખમણ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ ઝડપથી બની પણ જાય છે પણ આજની રેસીપી શરૂ કરીએ તો પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે ને ઓલ કર કરી નાખજો તો ચલો શરૂ કરીએ આજની રેસીપી સૌથી પહેલાં આપણે એક બાઉલમાં ચાણી રાખી દઈશું અને તેમાં ચણાના લોટને ચાળી લઈશું અત્યારે હું સવા કપ જેટલો ચણાનો લોટ લઈ રહી છું એટલે એક કપને ઉપર કપ જેટલો મેં ચણાનો લોટ લીધો છે લોટને ચાળીને લેવાથી તેમાં એરેશન થવાના કારણે આપણા ખમણ એકદમ સરસ પોચા થશે તો જો અહીં મેં ચણાના લોટને ચાળી લીધેલો છે હવે આની અંદર આપણે ચાર ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરી દઈશું તમે આખી ખાંડ પણ લઈ શકો છો પણ તેને ઓગળતા ટાઈમ લાગશે એટલે દળેલી ખાંડ જ લેવી સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને પાંચ ચમચી જેટલી હિંગ અને પાંચ ચમચી જેટલી હળદર ઉમેરી દઈએ અને આ બધાને એક વખત મિક્સ કરી લઈશું તો આપણા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ બધા આવી રીતના આપણે મિક્સ કરી લઈશું અને હવે આની અંદર આપણે ખટાશ માટે લીંબુનો રસ નાખીશું તમે ઈચ્છો તો લીંબુના ફૂલ પણ એડ કરી શકો છો તૈયાર ખમણમાં લીંબુના ફૂલ હોય છે પણ હું લીંબુનો રસ લઈ રહી છું આપણે અઢી ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરી દઈશું છતાં તમને જો ખટાશ ઓછી ગમતી હોય તો તમે લીંબુનો રસ થોડોક ઓછો એડ કરી શકો છો અને હવે આની અંદર પાણી ઉમેરવાનું છે ટોટલ આપણે અડધા કપ જેટલું પાણી ઉમેરીશું પણ અત્યારે મેં પાક કપ જેટલું પાણી લીધું છે થોડું થોડું પાણી આપણે ઉમેરતા જઈશું અને આને આવી રીતના હલાવતા રહીશું આવી રીતે થોડું થોડું પાણી એડ કરતા જવાથી આમાં લમ્સ નહીં રહે અને એકદમ સ્મૂથ બેટર તૈયાર થશે બીજું કપ પાણી હું રેડી દઈશ એટલે ટોટલ આપણે અડધો કપ જેટલું પાણી લીધેલું છે અને જો આપણું બેટર એકદમ સરસ સ્મૂથ બની ગયું છે આમાં બિલકુલ લમ્સ ના રહે તે રીતના આને મિક્સ કરવાનું છે હવે આપણે ઢાંકણ ઢાંકીને આને પાંચથી સાત મિનિટ રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈએ વચ્ચે સ્ટફ કરવાની જેના માટે મિક્સર જારની અંદર એક કપ જેટલી કોથમીર લઈ લેશું કૂણી દાંડલી સહિત જ અહીં મેં કોથમીર લીધેલી છે તેની જ સાથે એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને બે તીખા લીલા મરચાં ઉમેરી દઈશું તીખાસ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી કરી શકો સાથે ત્રણ ટેબલ સ્પૂન જેટલા શિંગદાણા એક ચમચી જેટલી ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને હવે આની અંદર ખટાશ માટે આપણે કાચી કેરીના ટુકડા ઉમેરીશું તમે ઈચ્છો તો લીંબુ પણ એડ કરી શકો છો પણ આ કાચી કેરીને આખું વર્ષ સ્ટોર કઈ રીતના કરવી તેની રેસીપી મેં ઓલરેડી તમારી સાથે શેર કરેલી છે જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તેના પર ક્લિક કરી તમે તે વિડીયો જોઈ શકશો અને હવે આમાં જરૂર પ્રમાણે પાણી નાખીને આપણે આને ગ્રાઇન્ડ કરી લઈશું તો જો આપણી એકદમ સરસ ખાટી મીઠી અને સ્પાઈસી ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ આનો કલર આવ્યો છે અને એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બની છે આટલી પેસ્ટ આપણે થીક રાખવાની છે બહુ પાતળી નથી કરવાની ચટણીને તો હવે આને સાઈડમાં રાખીને આપણે આપણું ખમણનું બેટર ચેક કરી લઈએ આપણા બેટરને રેસ્ટ થતાં સાતેક મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં થોડુંક ઘાટું થઈ ગયું છે ચણાનો લોટ પાણી પીવે એના કારણે થોડુંક ઘાટું થઈ જાય તો આની અંદર આપણે ત્રણેક ટેબલ સ્પૂન જેટલું પાણી ફરીવાર ઉમેરી દઈશું અને આને મિક્સ કરી લઈએ જો એકદમ સરસ આ બધું મિક્સ થઈ ગયું છે અને હવે આની અંદર એક ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું તેલ નાખવાથી જ્યારે આપણે ખમણ ખાઈશું તો મોઢામાં ડૂચો નહીં વળે તો સરસ મિક્સ થઈ ગયું છે હવે આની અંદર આપણે ઈનો ઉમેરીએ તે પહેલાં આપણે થાળીને ઓઇલથી ગ્રીસ કરી લઈશું કેમ કે ઈનો ઉમેર્યા પછી જો આપણે ઓઇલથી ગ્રીસ કરીશું થાળીને તો ઈનોની ઇફેક્ટ જતી રહેશે એટલે પહેલાં આપણે થાળીને ગ્રીસ કરી લેવાની અને ત્યારબાદ આપણે બેટરની અંદર ઈનો એડ કરી દઈશું અત્યારે હું એક ચમચી જેટલો ઈનો લઈ રહી છું ઈનોને એક્ટિવેટ કરવા માટે એકાદ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું અને આને હલાવીને બરાબર મિક્સ કરી લઈશું એને ઉમેરવાથી આપણું બેટર છે તે કલરમાં થોડુંક લાઇટ થઈ જશે અને એકદમ ફ્લફી થઈ જશે તમે જોઈ શકો છો તો હવે આપણે બેટરને બંને થાળીમાં થોડુંક થોડુંક નાખી દઈશું જનરલી જે ખમણ જેટલા જાડા હોય છે તેટલા જાડા આપણે નથી કરવાના કેમ કે આપણે સેન્ડવીચ ખમણ કરવાના છે એટલે ઢોકળાની જેવી આપણે પાતળી થાળી કરીએ એવી પાતળી પાતળી બે આ કરીશું તમે જો એમને ખમણ બનાવવા ઈચ્છતા હોય તો આ જ બેટરથી એક થાળી ખમણ પણ બનાવી શકશો હવે આપણે બેટરને સરસ ફેલાવી દઈશું બેટર ઘાટું હોવાથી જો ઇઝીલી સ્પ્રેડ ન થાય તો તમે ચમચીની મદદથી સ્પ્રેડ કરી શકો છો મેં અહીં ચમચીની મદદથી બેટરને આખી થાળીમાં સરસ ફેલાવી દીધું છે તો હવે આપણે આને સ્ટીમ થવા મૂકી દઈશું જેના માટે ઢોકળિયામાં મેં પાણી ગરમ થવા રાખી દીધું હતું તેની અંદર બંને થાળી આપણે મૂકી દઈશું અને ઢાંકીને પંદર એક મિનિટ માટે આને સ્ટીમ થવા દઈશું પંદર મિનિટની અંદર આપણા ખમણ એકદમ સરસ ચડી જશે પંદર એક મિનિટ જેવું થઈ ગયું છે આપણે ખોલીને ચેક કરી લઈએ આપણા ખમણ એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે આને નીચે ઉતારી લઈએ અને ત્યાં સુધી એક વઘાર તૈયાર કરી લઈશું વઘાર માટે આપણે એક કડાઈની અંદર એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું તેલની અંદર એક ચમચી જેટલી રાઈ અને એક ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું અને તલ ફૂટે ત્યારબાદ આની અંદર એક ચમચી જેટલી ખાંડ નાખી અને પા કપ જેટલું પાણી ઉમેરી દઈશું ખમણનો જે વઘાર હોય તેમાં ખાંડ હોય છે પણ મેં અહીં ખાંડ ઓછી ઉમેરી છે કેમ કે આપણે જે બેટર બનાવ્યું તેમાં પણ આપણે ખાંડ ઉમેરી હતી હવે આપણે આને ખાંડ ઓગળે ત્યાં સુધી ઉકળવા દઈશું જો થોડીક જ વારમાં આપણી ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને વઘારને થોડો ઠંડો થવા દઈએ ત્યાં સુધી આપણે થાળીમાંથી ખમણને કાઢી લઈએ સૌથી પહેલાં સાઈડમાં આવી રીતના ચાકુથી છૂટું કરી લઈશું અને ત્યારબાદ નાનકડો તાવી થો લઈ અને એને આવી રીતના નીચેથી બધે ફેરવી દઈશું ખૂબ જ સરળતાથી ખમણની થાળી નીકળી આવશે જો એકદમ સરસ જાળીદાર આપણું ખમણ બન્યું છે તો હવે જે આપણે વઘાર તૈયાર કરીને રાખ્યો હતો તે આની ઉપર ચમચી વડે સ્પ્રેડ કરી દઈશું આવી જ રીતના બીજી થાળીને પણ આપણે કાઢી અને તેની અંદર પણ આવી રીતના વઘાર રેડી દેવાનો છે આવી રીતના વઘાર રેડ્યા પછી હવે આની અંદર આપણે જે ચટણી બનાવીને રાખી હતી તે સ્પ્રેડ કરી દઈશું આ ચટણી થોડીક સ્પાઈસી અને ખાટી મીઠી હોય તો ખમણ વધારે ટેસ્ટી લાગશે જો આખામાં મેં સરસ ચટણી ફેલાવી દીધી છે અને ચટણીનું લેયર આપણે થોડુંક જાડું રાખીશું અને ત્યારબાદ બીજી જે થાળી હતી તેને આની ઉપર રાખી દઈશું વઘારવાળો જે ભાગ છે તે નીચેની બાજુ રાખવાનો જો એકદમ સરસ આ આની ઉપર મેં રાખી દીધું છે હવે આની ઉપર આપણે ટોમેટો કેચઅપ નાખી દઈશું આ નાખવું બિલકુલ ઓપ્શનલ છે પણ થોડુંક ડેકોરેટિવ કરવા માટે મેં અહીં ટોમેટો કેચઅપ નાખ્યો છે આવી રીતના કેચઅપને આખા ઢોકળા ઉપર સરસ ફેલાવી દઈશું અને ત્યારબાદ આની ઉપર આપણે થોડીક સેવ નાખી દઈએ અહીં મેં આલુ સેવ લીધેલી છે પણ તમે રેગ્યુલર સેવ પણ લઈ શકો છો પણ આલુ સેવનો ટેસ્ટ આની અંદર વધારે સરસ આવે છે આવી રીતના આલુ સેવ નાખ્યા પછી હવે ઉપરથી આપણે થોડાક દાડમના દાણા નાખી દઈશું અને સાથે જ થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું તો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા સેન્ડવીચ ખમણ બન્યા છે ને આપણા હવે આપણે આને કટ કરી લઈશું આને ચોરસ ટુકડા કરવા માટે પહેલાં હું સાઇડ્સને આવી રીતના કાપીને અલગ કરી નાખીશ તમે એમને પણ કટ કરી શકો છો આવી રીતના સાઈડ્સને આપણે અલગ કરી નાખીશું અને હવે આના સરસ ચોરસ ટુકડા કરી લઈએ તો ખમણ તો આપણે રેગ્યુલર ખાતા જ હોઈએ છીએ પણ એક વખત આવી રીતના સેન્ડવીચ ખમણ જરૂરથી ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં ખૂબ જ સહેલા છે જો હું તમને બતાવી દઉં કે અંદરથી કેટલું સરસ દેખાઈ રહ્યું છે સ્ટફિંગ તો આપણે આને પ્લેટમાં સર્વ કરી દઈએ તો એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો કે ઘરમાં બધાને કેવી લાગી અને આજની રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં શેર પણ કરજો અને આવી જ નવી રેસીપીઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બે લાઇકનને ઓલ પર કરી નાખજો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે જલ્દી જ મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો અને મસ્ત રહો થેન્ક ફોર વોચિંગ